સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામેની તપાસને મામલે રાજ્ય સરકારે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોમવારનો નિર્ણય કર્યો છે. નિવૃત્ત આઈએએસ અધિકારીને સોંપવામાં આવેલી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ગૌરવ દહિયા કેસની તપાસમાં તેમણે કરેલા નાણાકીય વ્યવહારો સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોંપવાના આદેશ કર્યા છે. સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામેની તપાસ નિવૃત્ત આઈએએસ અધિકારી વીએસ ગઢવીને સોંપવામાં આવી છે. તો ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં આવશે ગૌરવ દહિયા સામે, અને તેમની સામેની આ ઇન્કવાયરી નિવૃત્ત આઈએએસ અધિકારી વીએસ ગઢવીને સોંપવામાં આવી છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાયા છે. હિતલ, ગૌરવ દહિયા સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થશે? હજી જીરન, ચોક્કસ એવું કહી શકાય કે ગૌરવ દહિયાને પ્રથમ સસ્પેન્ડ કર્યા બાદ તેઓને ફરી પાછા 3 મહિનાનું સસ્પેન્શન વધારી દેવામાં આવ્યું હતું. ત્યારે દિલ્હી પોલીસની ક્લીનચીટ સહિતના જે મુદ્દાઓ સામે આવ્યા હતા, અને ત્યારબાદ રાજ્ય સરકારે ચાર્જશીટ પણ સોંપી હતી. એ ચાર્જશીટ બાદ ગૌરવ દહિયાએ પોતાનો બચાવ પણ રજૂ કર્યો હોવાની વાત જાણવા મળી રહી છે, અને તેના તમામ મુદ્દાઓને આધારે રાજ્ય સરકારે એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ દહિયા સામે ખાતાકીય તપાસના આદેશો કર્યા છે, અને નિવૃત્ત આઈએએસ અધિકારી વીએસ ગઢવી આ ખાતાકીય તપાસ કરશે. સ્વાભાવિક છે કે જે માહિતી સૂત્રો તરફથી મળી રહી છે એ માહિતી પ્રમાણે 6 મહિનાની અંદર આ તપાસ, આજે ખાતાકીય તપાસ પૂર્ણ કરવામાં આવશે, અને ત્યારબાદ જે ઘટનાક્રમ સામે આવશે તેના આધારે ગૌરવ દહિયા સામે ચોક્કસ પગલાં ભરાશે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે લીનુસિંહ દિલ્હીની જે પીડિતા છે એના ફરિયાદના આધારે જે આખો કેસ સામે આવ્યો હતો, હવે ખાતાકીય તપાસમાં જે પ્રકારે નાણાકીય વ્યવહારો થયા છે, એમની જે જગ્યાનો ઉપયોગ દુરુપયોગ થયો છે, તમામ મુદ્દાઓને આ ખાતાકીય તપાસમાં આવરી લેવામાં આવશે અને એના આધારે ખાતાકીય તપાસ થશે. જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો મુખ્યમંત્રી કક્ષાએથી ખાતાકીય તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે. નિવૃત્ત આઈએએસ અધિકારીને ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે. અને હવે વાત કરીશું ગોરખ ધંધાશ્રમની. વિવાદિત નિત્યાનંદ આશ્રમ મામલે ગુમ થયેલી યુવતી નિત્ય નંદિતાએ મીડિયા સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી. આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન નિત્ય નંદિતાએ ખૂબ જ ચોંકાવનારી વાત કરી. તેને જણાવ્યું કે હું જ્યાં પણ છું હું ખુશ છું અને મારી મરજીથી છું. હું મારું લોકેશન કહેવા નથી માંગતી. મારું કોઈએ પણ અપહરણ નથી કર્યું. મારે જીવનમાં એક બ્રેક લેવો હતો અને એટલે જ હું ટ્રાવેલ કરું છું, તેવી વાત તેણે કરી છે. एक्चुअली मैंने फेसबुक में भी वीडियो रिलीज की थी और यूट्यूब पे भी अपलोड किया था. सी, आई वांट टू टेल वन थिंग दैट आई एम वेरी 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 हैप्पी हियर एंड देयर इज नो प्रेशर और एनीथिंग. आई एम नॉट बीइंग किडनैप्ड. आई एम इन ट्रैवल एंड आई वांट टू टेक अ ब्रेक फ्रॉम द मेस दैट माय पेरेंट्स हैव बीन क्रिएटिंग. सो दैट इज व्हाई आई हैव चोजन टू टेक सम टाइम ऑफ एंड आई एम ट्रैवलिंग एंड इट इज नॉट I have, please, I am, it is so sad that I see myself all over the news, all over the media channels, so many people, I don't understand, so many people have started claiming that I am being kidnapped. તો નિત્યાનંદ આશ્રમ કેસ આખરે હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટમાં યુવતીના પિતાએ હેબિયસ કોર્પસ દાખલ કરી નિત્યાનંદ પર પિતાએ લગાવ્યા ગંભીર આરોપ. મારી દીકરીને મળવા દેવામાં નથી આવતી, તેવો આરોપ યુવતીના પિતાએ લગાવ્યો છે. We are requested habeas corpus abhi just submitted and requested that कैसा भी उसको एक्चुअली ढूंढ के मेरे सामने एक्चुअली प्रोड्यूस कीजिए. सो इट्स वेरी पेनफुल. मैं सबके सामने एक छोटी सी क्वेश्चन पूछ रहा हूँ. बार बार मेरे से नहीं मिलेगा, वो बार बार वीडियो दे रहा है, इंटरव्यू दे रहा है, दुनिया से बात करता है. ऐसा थोड़ी कोई भी इंस्टीट्यूशन, वो जेल में भी ऐसा नहीं हो सकता है. स्पिरिचुअल ऑर्गेनाइजेशन मैं ऐसा हो सकता है क्या? स्पिरिचुअल ऑर्गेनाइजेशन में हो रहा है क्या? हो रहा है मेरा लड़की मेरे से मिलने के लिए परमिशन नहीं देगा,
बार बार वीडियो से बात करेगा, वीडियो रिलीज करेगा। ऊपर फर्स्ट फ्लोर में है, मैं नीचे वेटिंग रूम में वेट कर रहा था, मेरे से नहीं मिलेगा। बाद में वीडियो में दुनिया पूरा दे देगा। कुछ बहुत कुछ गड़बड़ है उसमें, इसलिए मैं कोर्ट को रिक्वेस्ट किया हूँ। थोड़ा एक्चुअली मेरे लिए थोड़ा एक्चुअली आई रिक्वेस्टेड द कोर्ट टू इंटरवीन इन दिस।